Hello students, good morning. Okay, in English today we are going to learn revision of activity 3 and 4. Okay, agar apne joi gaya chhe, kayu unit chale chhe apnu? Unit 6, right? To aaje fari thi apne enu revision joiye. Let's start. Students, aaje apne activity 3 nu fari var revision karvana chhe. એક્ટિવિટી 3 છે ગીત શિક્ષકની મદદથી અભિનય સાથે ગાઓ. આ સોંગ આપણે આગળ જોઈ ગયા છે. સોંગમાં શું શું છે? સિંગિંગ, રીડિંગ, રનિંગ, બરાબર. તો આ બધું જે છે, સિંગિંગ, રીડિંગ, રાઇટિંગ, રનિંગ, એને શું કહેવાશે? ડ્રિંકિંગ, વોકિંગ, વોચિંગ, ડાન્સિંગ, એને શું કહેવાશે? કોણ કહેશે? યસ, એક્શન વર્ડ્સ. ઓકે, તો આજે આપણે રિવિઝનના વિડીયોમાં ફરી પાછું આ સોંગ જોઈ જઈએ. સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, વેધર યુ આર બિગ ઓર સ્મોલ, વેધર યુ આર બિગ ઓર સ્મોલ, સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ એન્ડ સિંગ વિથ મી. સિંગિંગ હશે એટલે અહીંયા આવશે સિંગ. પછી આવશે રીડિંગ. રીડિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, રીડિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, વેધર યુ આર બિગ ઓર સ્મોલ, વેધર યુ આર બિગ ઓર સ્મોલ, રીડિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. બિગ ઓર સ્મોલ, બિગ ઓર સ્મોલ કોમન. રીડિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ એન્ડ રીડ વિથ મી, કમ એન્ડ રીડ વિથ મી. પછી છે રનિંગ. સિંગિંગ આવી ગયું, રીડિંગ આવી ગયું, રનિંગ આવી ગયું. રનિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, રનિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, વેધર યુ આર બિગ ઓર સ્મોલ, વેધર યુ આર બિગ એન્ડ સ્મોલ, રનિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ એન્ડ રન વિથ મી, કમ એન્ડ રન વિથ મી. ને લાસ્ટમાં તમે જે પોયમ બનાવો છો એમાં ઇંગ્લિશ લખવાનું છે. ઇંગ્લિશ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, ઇંગ્લિશ હાર્ડ છે? યસ ઓર નો? નો. વેધર યુ આર બિગ ઓર સ્મોલ, ઇંગ્લિશ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ એન્ડ લર્ન વિથ મી, એટલે કે લર્ન કરો. ચલો, રીડિંગ આવી ગયું છે, સિંગિંગ આવી ગયું છે, રનિંગ આવી ગયું છે. હવે આપણે લખશું રાઇટિંગ. રાઇટિંગનો સ્પેલિંગ શું આવશે? ડબલ્યુ આર આઈ ટી આઈ એન જી, રાઇટિંગ, બરાબર. તો આપણે બનાવશું રાઇટિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, રાઇટિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, વેધર યુ આર બિગ ઓર સ્મોલ, વેધર યુ આર બિગ ઓર સ્મોલ, રાઇટિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ એન્ડ રીડની જગ્યાએ શું આવશે? રાઇટ, બરાબર છે. ઉપર રાઇટિંગ અને નીચે રાઇટ. ઓકે, રાઇટિંગ આવી ગયું. ધેન ડ્રિંકિંગ. ચલો, ડ્રિંકિંગનો સ્પેલિંગ શું આવશે? ડ્રિંકિંગ, ડી આર આઈ એન કે, ડ્રિંકિંગ. ઓકે, ડ્રિંકિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, ડ્રિંકિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ એન્ડ શું આવશે? ડ્રિંક, ડ્રિંક વિથ મી. ડ્રિંકિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, વેધર યુ આર બિગ ઓર સ્મોલ, વેધર યુ આર બિગ ઓર સ્મોલ, તમે નાના હો કે મોટા હો, ડ્રિંકિંગ તો ઇઝી છે. ડ્રિંકિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ એન્ડ ડ્રિંક વિથ મી, કમ એન્ડ ડ્રિંક વિથ મી. ઓકે, નેક્સ્ટ વોકિંગ. વોકિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, વોકિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. વોકિંગનો સ્પેલિંગ આવશે, તમારે આ પોયમ જાતે લખવાની છે. ઓકે, વોકિંગનો સ્પેલિંગ કોણ બોલશે? ડબલ્યુ એ એલ કે, વોકિંગ. ઓકે, વોકિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, વોકિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, વેધર યુ આર બિગ ઓર સ્મોલ, વેધર યુ આર બિગ ઓર સ્મોલ, વોકિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ એન્ડ વોક વિથ મી. વોક એટલે કે
ચાલવું. ઓકે, નેક્સ્ટ આ શું કરે છે? વોચિંગ. તો તમારે આગળ પેરેગ્રાફ લખવાનો છે વોચિંગ. વોચનો સ્પેલિંગ WATCHING. વોચિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. વોચિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. વેધર યુ આર બિગ ઓર સ્મોલ. વેધર યુ આર બિગ ઓર સ્મોલ. કમ એન્ડ વોચ વિથ મી. કમ એન્ડ વોચ વિથ મી. ઓકે, નાવ નેક્સ્ટ લાસ્ટ જે છે એ કઈ ક્રિયા કરે છે? કઈ એક્શન વર્ડ્સ કરે છે? એક્શન કરે છે ડાન્સિંગ. લાસ્ટમાં કઈ એક્શન છે? ડાન્સિંગ. તો આપણે ફિફ્થ નંબર આપીને લખશું ડાન્સિંગ. ઓકે, ડાન્સિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. ડાન્સિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. વેધર યુ આર બિગ ઓર સ્મોલ. વેધર યુ આર બિગ ઓર સ્મોલ. ડાન્સિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. કમ એન્ડ ડાન્સ વિથ મી. કમ એન્ડ ડાન્સ વિથ મી. ઓકે, તો તમારે આવી રીતે આખી પોયમ જાતે બનાવવાની છે, કેમ કે આ રિવિઝન છે. આના સિવાય પણ તમે બીજી બધી એક્શન લખી શકો, જેમ કે સ્લીપ કરવું. પછી બીજી કઈ એક્શન આવડે છે તમને? બોલો, કોણ કહેશે બીજી કઈ એક્શન આવશે? સ્લીપ કરવું, ઈટિંગ કરવું. ઓકે, પછી તમારી જાતે તમે એક્શન કોઈ પણ લખી શકો છો, જેમ કે સાયકલ ચલાવવી, બાથ કરવું. ઓકે, અને એક્ટિવિટી ફોરમાં આપણે જોઈ ગયેલા કે કુકો તેના દોસ્તો માટે જે ચિત્રના આધારે તેમાં પ્રશ્નો પૂછે છે એનો આન્સર આપવાનો છે, યસ અને નો. એટલે કે કરે છે તો હા. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડોગ? તો તમારે આગળથી જોઈને અને સાચા જવાબ આપવાના છે.